विराम बाद आप सर्व दर्शक मित्रों नु हार्दिक स्वागत है। दर्शक मित्रों आज ना दिवसे तमारा व्यवसाय नी अंदर कई रीते वृद्धि करी शकाय ए विषय नी टिप्स तो जानीशु, परंतु ए पेला जानिए कि आज नी शुभ दिशा कई छे। आज नी शुभ दिशा नी जो बात करवामां आवे तो आज ना दिवस नी अंदर खास करी अने तमारे जे दिशा नी अंदर तमने प्रथम लाभ थई शके, प्रथम प्रयाण करवाथी तमने सारो लाभ थई शके, ए दिशा आज ना दिवस नी अंदर आम जोवा जोईए तो बुधवारे तमारे प्रयाण न ज करवुं जोईए, छतां पण तमारे प्रयाण करवुं होय तो लीली वस्तुनुं सेवन करीने प्रयाण करवुं अवश्य जरूरी छे। વાત કરીએ અશુભ દિશાની, આજના દિવસની અંદર અશુભ દિશા નૈઋત્ય છે, નૈઋત્ય દિશા તરફ તમારે પ્રયાણ ન કરવું જોઈએ। વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો આજના શુભત્વની, કઈ વસ્તુ કરવાથી આજે તમને સારો લાભ મળી શકે। ભગવાન વિષ્ણુને આજે તુલસી દળ અર્પણ કરવા જોઈએ, માં કુષ્માંડાની આજે પૂજા કરવી જોઈએ તો અવશ્ય આપને સફળતા મળી શકે। આજના અશુભત્વની જો વાત કરીએ તો આજે ધાણાનો ઉપયોગ બને એટલો તમારે ટાળવો, તમારા માટે હિતાવહ છે। આજના મંત્રની જો વાત કરીએ તો આજના દિવસની અંદર ઓમ કુષ્માંડાય નમઃ આ મંત્રનો જપ કરી શકો, ઓમ બુદ્ધાય નમઃ આ મંત્રનો પણ આપ જપ કરી શકો। ને આજના દાનની જો વાત કરીએ તો આજે મગનું દાન કરવું તમને સારો લાભ અપાવી શકે છે। દર્શક મિત્રો તમારા વ્યવસાયની અંદર કઈ રીતે લાભ મેળવી શકો, પરંતુ એ પહેલા આપને જણાવી દઉં કે જો કોઈને આજે મને રૂબરૂ મળવું છે તો રાજકોટની અંદર આજે હું આપને મળી શકીશ। વાત કરી રહ્યા છીએ વ્યવસાયની અંદર, કામ કરવાના સ્થળે તમારે ગણપતિ, માં લક્ષ્મી અને માં સરસ્વતીનો ફોટો અવશ્ય રાખવો જોઈએ। જો ગણપતિ મહારાજનો, માં લક્ષ્મીજીનો અને સરસ્વતીનો ફોટો રાખશો તો ગણપતિ મહારાજથી તમારી બુદ્ધિ તેજ થશે, લક્ષ્મીથી તમને નાણાકીય સફળતા સારી પ્રાપ્ત થશે અને સરસ્વતી માતાથી તમારી નિર્ણય ક્ષમતા વધશે। એટલા માટે આ ત્રણે ત્રણ વસ્તુ રાખવાથી અવશ્ય તમે તમારા જીવનની અંદર ઉત્તમ પ્રગતિની તકો સાધી શકશો। તો દર્શક મિત્રો આ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સમસ્યાનું સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરીએ। હલો, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો। દર્શક મિત્રો આજના દિવસની અંદર માં કુષ્માંડા, માં કુષ્માંડાની આજે આપણે પૂજા કરતા હોઈએ તો એનાથી આપણો બુધ ગ્રહ છે બળવાન બનતો હોય છે, અને બુધ ગ્રહને બળવાન બનાવવા માટે અવશ્ય માં કુષ્માંડાની પૂજા કરવી જોઈએ। આજના દિવસે સફેદ કલરના વસ્ત્ર અથવા લાલ કલરના વસ્ત્ર ધારણ કરી માતાજીની સમક્ષ તમારે પૂજા કરવી જોઈએ। આમ તો દસ મહાવિદ્યા રહેલી છે, એની પણ જો નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન કરવામાં આવે, પૂજા કરવામાં આવે, માં કાત્યાયની, માં બગલામુખી આ બધાની જો છિન્ન મસ્તિકા, આ બધાની જો પૂજા કરવામાં આવે તો પણ તમને સવિશેષ માત્રામાં ફળ પ્રાપ્તિ થઈ શકે। પરંતુ આજે ચોથું સ્વરૂપ માં કુષ્માંડાનું બની રહ્યું છે। આજના દિવસે માતાજીની પૂજા કરવા માટે પવિત્ર, ખાસ કરીને પવિત્ર થઈ અને તમારે બેસવું જોઈએ અને માતાજીને ધૂપ, દીપ, નૈવેદ્ય આ બધી વસ્તુ અર્પણ કરી અને અવશ્ય માં કુષ્માંડાના મંત્રનો તમારે જપ કરવો જોઈએ। માં કુષ્માંડાના મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને સારી એવી સફળતા મળે અને તમારો બુધ ગ્રહ છે બળવાન થતો જણાશે। તો દર્શક મિત્રો આજના દિવસની અંદર આટલું જ, આવતીકાલે નવા વિષય સાથે ફરી પાછા મળીશું। ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો, જો મને રૂબરૂ મળવું છે તો મારું સરનામું નોટ અને પેન લઈને આપ નોંધી લેશો। જય ગણેશ।